સુરતમાં બનેલી આસ્કાન બાર જેતપુર શહેરની નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસે પર કાર્યશક્તિનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરતના આગ કાંડ બાદ સફાળી જાગેલી સરકારે તમામ જગ્યા અને શહેરોમાં તપાસના આદેશો આપ્યા હતા, જેના પગલે આ ઘટનાને આજે ચોથા દિવસે પણ જેતપુર નગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને જેતપુરમાં શરૂ થયેલ ચેકિંગમાં કુલ 72 જેટલા એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલો, હોટલો, ટ્યુશન ક્લાસીસ, એપાર્ટમેન્ટ તેમજ તમામ એકમોમાં ફાયર સેફ્ટીના નિયમોનો ઉલાળ્યો જોવા મળ્યો હતો. આ તમામને 3 દિવસની નોટિસ આપીને નિયમોનું પાલન કર્યા પછી જ એકમો ચાલુ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે, જેના માટે આ એકમોએ રાજકોટ ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી NOC લીધા પછી જ એકમો શરૂ કરવાની તાકીદ કરી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ફાયર સેફ્ટીના સઘન ચેકિંગ તો જાણે ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બરોબર છે. અને જેતપુર એક ઔદ્યોગિક શહેર છે ત્યારે ત્યાં ફાયર સેફ્ટીની બાબતમાં સરકારે ખૂબ જ જાગૃતતા રહેવાની જરૂર છે. અને સરકારશ્રીની સૂચના મુજબ અમને સૂચના મળી, અમે લગભગ 2 દિવસથી અમે ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન એક્ટ મુજબ જે અમને સૂચના મળી હતી એ મુજબની શાળાઓ, પછી ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, હોટલો, કોમર્શિયલ બિલ્ડિંગો એની અમે છેલ્લા 2 દિવસથી અમે એની સઘન ઝુંબેશ કરી અને તપાસની અમે 2 ટીમ બનાવી સવારથી સાંજ સુધી અમે એની ચકાસણી કરી અને રિપોર્ટ અમે તૈયાર કરેલો છે. અને અમે ડેઇલી એ રિપોર્ટ અમે અમારા કમિશનર ઓફિસમાં પણ અમે એ દરરોજ અમે સબમિટ કરીએ છીએ. અમે હાલ જે સર્વે કરીએ છીએ અને એ સર્વે કર્યા મુજબ અમને એમાં ફાયર સેફ્ટી અંગેના કોઈ સાધન કે કોઈ એરેન્જમેન્ટ ના કરી હોય તો અમે તાત્કાલિક એને સ્થળ ઉપર જ એને અમે નોટિસ આપવામાં આવેલ છે. અને એમાં ફાયર સેફ્ટી અને લાઈફ સેફ્ટી રેગ્યુલેશન એક્ટ 2016 મુજબ જો એને કોઈ પણ પ્રકારની કાર્યવાહી દિન 3માં નહીં કરે તો અમે એને નોટિસમાં એ એકમ કે સંસ્થા કે જે હોય એ ચાલુ નહીં કરવા માટેની અમે એને નોટિસ આપેલી છે કે જ્યાં સુધી તમે ફાયર સેફ્ટી અંગેનું NOC રિજિયનલ ફાયર ઓફિસર રાજકોટથી મેળવી અને પછી જ તમારું સંસ્થા એકમ હોય એ ચાલુ કરવું. જો તમે એ સગવડ નહીં કરી શકો તો તમારું એ એકમ ચાલુ નહીં રાખવું એવી મેં સૂચના આપી છે. અને જો અમારા એની નોટિસની મુદત પૂરી થઈ જો કોઈ સગવડ કર્યા કે NOC વગર એ ચાલુ કરશે તો અમે એની સામે કાયદેસરના પગલાં જરૂર લેશું.